हेलो फ्रेंड्स, आज वीडियो अंदर आप धोरण 12 विषय गणित चैप्टर नंबर 3 श्रेणी अंदर आप आज एमसीक्यू सोल्यूशन करवाना छे। समग्र चैप्टर में आता अति महत्वना एमसीक्यू नू आप सोल्यूशन करवाना छे, तो वीडियो ने अंत सुधी जोजो मित्रों। आनी पहला पण आपणे घणा बधा चैप्टरों एमसीक्यू सोल्यूशन करेलू छे, एमसीक्यू सीरीज आखी बनावेली छे। तमे तेने न जोयुं होय तो नीचे डिस्क्रिप्शन नी अंदर लिंक पण आपेली छे, तेमांथी जईने तमे समग्र एमसीक्यू सीरीज ने जोई शको छो। चैप्टर वाइज अति महत्वना जे सोल्यूशनो छे ए तमने त्यांथी मळी जशे। वात करीए हाल आपणे चैप्टर नंबर 3 श्रेणी विषय शीखी रह्या छे, जेमां पहला एमसीक्यू नी अंदर तमने रकम आ मुजबनी आपेली छे के ए इज इक्वल टू શ્રેણિકની અંદર આ રીતે તમને શ્રેણિક આપેલો છે હોય તો એ એ ડેશ ખાલી જગ્યા શ્રેણિક હશે એવું કીધું છે આપણને કે એ ઇન્ટુ એ ડેશ ખાલી જગ્યા શ્રેણિક હશે। આપણી પાસે એ તો છે જ કે એ આ પ્રકારનો શ્રેણિક છે, પણ હવે આપણે એ ડેશ મેળવવો પડશે। તો સોલ્યુશનની અંદર આપણે લખીએ કે આનું સોલ્યુશન, તો એમાં એ ડેશ આપણે મેળવીએ તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ એટલે શું થાય તો કે હારને આપણે શેમાં ફેરવી દેવાની, સ્તંભની અંદર ફેરવી દેવાની। તો આપણે આ જે આર છે એને આપણે સ્તંભની અંદર લખી દઈએ તો અહીંયા ઉપરથી જશે 3 પછી 1 અને -1, તે જ રીતે 0 1 અને 2। ક્લિયર? આરને આપણે શેમાં ફેરવી દીધી, સ્તંભની અંદર આપણે ફેરવી દીધી। ત્યારબાદ આગળ એ ઇન્ટુ એ ડેશ મેળવવાનું છે, તો આપણે એ ઇન્ટુ એ ડેશ મેળવીએ તો એની અંદર એની કિંમત કેટલી છે આપણે મૂકીએ તો 3 1 -1 0 1 2। બાજુમાં આપણે એ ડેશની કિંમત પણ મૂકી દઈએ 3 1 -1, તે જ રીતે 0 1 2। આ ગુણાકાર તમે જાણો છો કે હાર અને આનો શું લેવાનો, સ્તંભ। તો એ ઇન્ટુ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 3 9 પ્લસ 1 1 1 -1 પ્લસ 1 1 1। રેડી? ફરીથી હાર અને સ્તંભનો ગુણાકાર 3 × 0 એટલે 0, અહીંયા 0 પ્લસ 1 × 1 એટલે 1 અને -1 × 2 એટલે -2, 0 × 3 એટલે 0 પ્લસ 1 × 1 એટલે 1 અને 2 × 1 એટલે કે -2। ઓકે, કારણ કે 2 × 1 થાય એટલા માટે 0 × 0 એટલે 0 પછી 1 × 1 એટલે પ્લસ 1 પછી 2 × 2 ઓકે તો 4 2 × 2 4। તો આ શ્રેણિકને આપણે આ રીતે લખી શકીએ કે 9 10 અને 11, ત્યારબાદ 1 - 2 એટલે કે -1 1 -2 એટલે -1 અને 1 + 4 એટલે 4। આ મુજબનો આપણને શ્રેણિક મળ્યો, કોઈ શ્રેણિક શું મળ્યો, આ મુજબનો આપણને મળ્યો છે એટલે એ એડ્રેસ આપણને આ પ્રકારનો મળ્યો। હવે આપણે આને હાર અને સ્તંભમાં આપણે ફેરવી દઈએ તો અહીંયા આપણે એ એ ડેશ આખાનો આપણે ડેશ મેળવીએ તો આપણને શું મળે તો કે 11 - 1 પછી -1 4, બંને સમાન મળે। જો એ એ ડેશ અને બરાબર એ એ ડેશ આખાનો ડેશ સમાન મળે છે, એનો મતલબ કે બંને કેવા છે, સમાન થાય છે, એટલે કે બંને કેવા હશે, સંમિત હશે। આનો અર્થ આમ જ થાય કે એ બરાબર એ ટ્રાન્સપોઝ અથવા એ ડેશ જો બંને સમાન હોય તો શું કહેવાય, બંને સંમિત છે। તો જવાબ શું આવશે, એ સંમિત આવશે। ક્લિયર? આગળ વધીએ, બીજો એક્ઝામ્પલ સોલ્વ કરીએ મિત્રો। આની પીડીએફ પણ તમને મળી જશે, આની પીડીએફ તમારે જો મેળવ્યું હોય તો તમે અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો, અથવા તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ અને સરસ મજાની પીડીએફ પણ મેળવી શકો છો। આગળ વાત કરીએ સોલ્યુશનની અંદર, તો આ મુજબનો તમને ચોરસ શ્રેણિક આપેલો છે રેડી, a² + 2a આપણને પૂછેલું છે, મેટ્રિક્સ આપેલો છે। તો સોલ્યુશન કરીએ તો સોલ્યુશનની અંદર a² પૂછેલું છે એટલે આપણે a ઇન્ટુ a કરવું પડે, તો 1 0 0 0 1 0 0 0 1 ઇન્ટુ બાજુમાં 1 0 0 0 1 0 0 1 એ તો જવાબ શું આવશે, 1 નો ગુણાકાર 1 સાથે એટલે 1 પછી 0 0 0 એટલે જવાબ આવશે 1,
પછી આનો ગુણાકાર પાછો આખા સાથે, તો એકનો ગુણાકાર જેવો થશે એટલે ઝીરો, ઝીરોનો એક સાથે એટલે ઝીરો, અને ઝીરોનો ઝીરો થશે ઝીરો, એટલે આ ઝીરો આવશે. સેમ ટુ સેમ અહીંયા પણ કેવા આવશે, ઝીરો જ આવશે. તે જ રીતે હવે આપણે બીજી આર લઈએ, તો બીજી આરનો પહેલા સ્તંભ સાથે કરીએ તો અહીંયા ઝીરો, પછી એક સાથે ઝીરો તો ઝીરો, અને ઝીરો સાથે ઝીરો એટલે ઝીરો. હવે ફરીથી બીજી આર અને અહીંયા બીજો સ્તંભ લઈએ તો ઝીરો ઝીરો ઝીરો, વન 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 એટલે અહીંયા વન આવી ગયો, અને ઝીરો ઝીરો ઝીરો. આગળ વધીએ, બીજી આર અને છેલ્લો સ્તંભ લઈએ તો ઝીરો ઝીરો ઝીરો, વન ઝીરો ઝીરો, અને ઝીરો વન ઝીરો, તો ઝીરો સેમ ટુ સેમ. હવે તમને ખ્યાલ આવી ગયો તો આ રીતે આવશે. ટુ એ મેળવીએ તો ટુ એ કંઈક આ રીતે થશે કે ટુ ઇન બ્રેકેટમાં વન ઝીરો અને ઝીરો ઝીરો વન ઝીરો અને ઝીરો ઝીરો વન. રેડી, મેટ્રિક્સ આવા બનશે. તો બે ગુણાય તો આ રીતે બે ઝીરો 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 બે ઝીરો 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 બે, બે ગુણી દીધો. રેડી, બધા સાથે બેનો ગુણાકાર કરી નાખ્યો અમે. હવે આપણને આ બંને સરવાળો કીધો છે. રેડી, આ એ સ્ક્વેર છે, પહેલો શું છે આ એ સ્ક્વેર આપણને મળ્યું. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ એ સ્ક્વેર પ્લસ ટુ એ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરની, એ સ્ક્વેરની કિંમત આપણને વન ઝીરો ઝીરો મળેલી, પછી ઝીરો વન ઝીરો અહીંયાથી આપણે લખીએ છીએ ઝીરો ઝીરો વન, પ્લસ મિત્રો ટુ એની કિંમત આપણને કેટલી મળે, તો ટુ એની કિંમત આપણને આ મળેલી છે, તો પ્લસ કરીને અહીંયા લખી દઈએ ટુ ઝીરો 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 ટુ ઝીરો 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 ટુ. ઓકે, સરવાળો કરીએ બંનેનો, તો સરવાળો થશે એક ને બે ત્રણ, પછી અહીંયા ઝીરો ઝીરો, પછી ઝીરો ત્રણ ઝીરો, અને ઝીરો ઝીરો ત્રણ. તો ત્રણ કોમન કાઢું દરેકમાંથી, ત્રણ કોમન નીકળી જશે, અહીંયા બાકી રહેશે વન ઝીરો 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 વન ઝીરો અને ઝીરો ઝીરો વન. આ તો શું થઈ ગયું, આપણે એકમ શ્રેણીક થઈ ગયો, એટલે થ્રી ઇન્ટુ આઈ. પણ મિત્રો આઈની જગ્યાએ આ જે શ્રેણીક છે ને એ નામ આપ્યું, જો અહીંયા એકમ શ્રેણીક વિકર્ણ શ્રેણીકને શું નામ આપ્યું છે, રેડી અહીંયા એ નામ આપેલું છે, તો આપણે એ કહી દઈએ. ઓકે, તો થ્રી એ આવો કોઈ ઓપ્શન હોય થ્રી એ વાળો, તો એ આપણો જવાબ તો કે બી ઓપ્શન છે થ્રી એ વાળો. ઓકે, આગળ વાત કરીએ, ત્રીજો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ એમસીક્યુ. તો શ્રેણીક આ મુજબનો આપેલો છે, એ ખાલી જગ્યા પ્રકારનો શ્રેણીક છે, કીધેલો છે મેટ્રિક્સ. તો આને આપણે એ નામ આપી દઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણીક છે. ઓકે, હવે આને આપણે હાર અને સ્તંભમાં બંને ફેરવી નાખીએ. રેડી, એડેસ મેળવી લઈએ તો એડેસ આપણને આ મુજબનો મળશે, ઝીરો પાંચ માઇનસ સાત, પછી માઇનસ પાંચ ઝીરો અગિયાર, અને સાત માઇનસ અગિયાર અને ઝીરો. તો બંનેમાં ફરક ખાલી માઇનસનો છે. જો આ રીતે લખી શકાય એ આઈ જે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ જે આઈ, બંનેમાં ફરક ખાલી માઇનસનો છે. માઇનસ વડે ગુણી ગયો તો પાછું ઉપરના જેવું થઈ જાય. તો આ જે શ્રેણીક છે એ વિસંમિત શ્રેણી છે. કેવો છે? વિસંમિત. તો જવાબમાં આવશે વિસંમિત. એ રીતે ચેક કરી શકાય. હે ભાઈ, વિકર્ણ બનતો નથી, સંમિત નથી બનતો, શૂન્ય નથી બનતો. પણ જો આને એડ્રેસ મેળવવામાં આવે, આર અને સ્તંભમાં ફેરવી નાખવામાં આવે, તો બંને સમાન જ થાય, પણ ફરક ખાલી માઇનસનો થાય. જો બધાને માઇનસ વડે ગુણી દો તો જવાબ આવશે વિસંમિત. ચોથો એક્ઝામ્પલ અતિ મહત્વનો, મોસ્ટ ટાઈમ પી છે, બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. જો એ બી બરાબર એ તથા બી એ બરાબર બી હોય તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કીધેલું છે, યાદ રાખજો. અહીંયા સોલ્યુશનની અંદર લખી દઉં કે રકમમાં તમને આપેલું છે એ બી બરાબર એ, અને બીજું કીધું છે બી એ બરાબર બી છે. આ બે કિંમતો તમને આપી દીધેલી છે, ક્લિયર? આમ પૂછેલું છે, તો જે પૂછેલું છે એ લખીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે એ સ્ક્વેરને એ ઇન્ટુ એ લખાય, પ્લસ બી સ્ક્વેરને બી ઇન્ટુ બી લખાય. એની કિંમત ઉપરથી મૂકી દઈએ તો એ બી ઇન્ટુ એ થાય, પ્લસ બીની કિંમત તો કે બી એ ઇન્ટુ બી થાય. હવે પાછળના પદોને આપણે જોડી બનાવીએ તો એ કાઉન્સમાં શું થઈ જાય, બી એ પ્લસ બી કાઉન્સમાં એ બી થઈ જાય. હવે જુઓ તો બી એટલે શું લખાય, બી એ, બી એટલે બી લખાય ખાલી, પ્લસ બી એમ નો એ બી, એ ઇન્ટુ બી એટલે એ બી એટલે શું લખાય, એ લખાય. તો હવે જુઓ તો એ બી અહીંયા બન્યું, તો એ બી એટલે એ લખી દેવાય, પ્લસ અહીંયા બી એ, તો બી એટલે બી લખી દેવાય. તો આના બરાબર આપણને શું મળ્યું, એ પ્લસ બી મળ્યું. આવો કોઈ ઓપ્શન હોય તો આપણો જવાબ તો એ પ્લસ બી વાળો છે, ક્યાં છે, અહીંયા એ ઓપ્શન, આન્સર ઇઝ એ. ક્લિયર? તો આની પીડીએફ સરસ મજાની તમને વિડીયો મિત્રો મળી જશે. હવે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અંદર પણ લિંક આપેલી છે, જેથી તમે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો. આ ઉપરાંત વિડીયો કેવો લાગે છે લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આગળ પાંચમા એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે શ્રેણીક પી તરીકે આવો કોઈ શ્રેણીક આપેલો છે, એ ખાલી જગ્યા શ્રેણીક છે.
तो आज श्रेणी है मित्रों ऑप्शन में आपेलो है चौरस है कि विकर्ण है कि एकम है कि आपेल पैकी एक पर नहीं आ पैकी एक पर नहीं लखेलू है। तो आज श्रेणी है ऊपर पी ए चौरस श्रेणी है मित्रों। हम तमने प्रश्न थे कि सर कई रीते तुम कही सको कि चौरस श्रेणी है, तो याद करो कि विकर्ण श्रेणी हो तो विकर्ण श्रेणी कई आ मुजब बने तो चार जीरो 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 चार जीरो अने जीरो जीरो चार ये आ मुजब बनव जो विकर्ण आ रीते थो जो। एकम श्रेणी हो तब जा कि एकम श्रेणी बदा घटकों के हो एक हो तो एकम श्रेणी पर नहीं आता जोदाज खबर पड़ जाए एकम श्रेणी से नहीं एकम श्रेणी पर नहीं तो क्यों श्रेणी हो चौरस श्रेणी हो आ तो ऑप्शन नहीं आवा। छठो एक्जाम्पल जो है कि जो आ मुजब मेट्रिक्स तमने आपेलो है वच्चे करेलू से इज इक्वल टू आ बाजू तमने मेट्रिक्स आपेलो है हो तो एक्स प्लस वाय बराबर खाली जगह। हम अपने जाए कि श्रेणी घटकों के हो साम समय बराबर में सामानता नियम पर सामन हो पी ए वन वन हो तो आ बाजू ए वन वन सामन हो तो सामन हो तो आप सरखा दीए तो पहलू समीकरण आप लीए तो आ चार एक्स ने अपने आंसर सरखा दिए कि सोल्यूशन ने अंदर लखीए सामानता नियम पर बढ़िया तमारा माटे खाली लिखेलू समझवा मळती बाकी तमे डायरेक्ट सीधू झड़पथी पेपर अंदर सोल्यूशन करो तो पण काय प्रश्न नहीं। तो चार एक्स बराबर शू लखी सकिए एक्स प्लस छ तो चार एक्स माइनस एक्स बराबर छ तो चार एक्स में एक जाए तो थ्री एक्स बराबर छ तो एक्स बराबर कितना थी जैसे बे थी जैसे तीन दू छ बाजू में अजय समीकरण सरखा पेलू समीकरण ने साथ सरखा जो टू एक्स प्लस वाय सात सरखा बने सामन थे घटक एक्स की किमत जो तो के लिए मुकानी बे वाय गोतवा बे गुणिया बे चार बराबर सात तो वाय इज इक्वल टू सात माइनस चार तो सात में चार जेत के आए चार पांच छ सात त्रण आ तो वाय इज इक्वल टू चार तो एक्स इज इक्वल टू टू और वाय इज इक्वल टू त्रण हो ऑप्शन जो तो અને આપણે સોરી એક્સ પ્લસ વાય કીધેલું છે તો કાંઈ વાંધો નહીં એક્સ પ્લસ વાય બરાબર અહીં પ્લસ કરી નાખીએ ટુ પ્લસ થ્રી કેટલા થઈ જાય ટુ પ્લસ થ્રી થ્રી થઈ જશે ફાઈવ તો ફાઈવ એવો આન્સર હોય તો આપણો આન્સર છે બી છે જ ઓપ્શનમાં। આગળ વાત કરીએ એકદમ બીજી એક્ઝામ્પલ હતો અતિ મહત્વના દરેક એક્ઝામ્પલો છે મિત્રો ફરી એક વખત એક અતિ મહત્વનો એમસીક્યુ તમારી સમક્ષ આવી રહ્યો છે કે પ્રત્યેક ઘટક जीरो अथवा एक हो थ्री क्रॉस थ्री कक्षावाला श्रेणी की संख्या खाली जगह है रेडी। हवे जो तमारे आवा दाखला पूछा एटलू याद रखवानुं के तमने कई कक्षा श्रेणी आपेलो छे तो अहीं तमने आपेलो छे थ्री क्रॉस थ्री प्रकार श्रेणी आपेलो तमे जोई शको छो अहीं तो सूत्र याद रखजो खास अहीं सोल्यूशन नी अंदर पण आपणे अहीं जणावी दईए सूत्र खास याद रखजो कि सूत्र आ मुजब तमारे याद रखवानुं छे કે ટુ રેસ ટુ એમ ક્રોસ એન ટુ રેસ ટુ અહીંયા એમ ક્રોસ એન તરીકે કયો શ્રેણીક છે થ્રી ક્રોસ થ્રી વાળો છે તો થ્રી ક્રોસ થ્રી એટલે ટુ રેસ ટુ ત્રણ ત્રણ તેરી નવ એટલે બેની નવ કદ એટલે શું જવાબ આવે પાંચસો અને બાર તો પાંચસો બાર પ્રકારના અલગ અલગ આપણે શ્રેણીકની સંખ્યાઓ લખી શકીએ ઝીરો અને એક લઈને ઓકે। આગળ વાત કરીએ ખ્યાલ પડી ગયો સૂત્રોની અંદર સૂત્ર યાદ રાખવાનું છે આવો કોઈ પણ દાખલો પૂછાય તો એમસીક્યુ પૂછાય તો દાખલો પૂછાય તો પણ આઠમો એમસીક્યુ સોલ્વ કરીએ કે આ રીતે તમને રકમ આપેલી છે એમાં આપણે એક્સ અને વાય શોધવાના કીધા છે એટલે એક્સ અને વાય શોધો એવું તો મિત્રો જે બે છે એ બેને આપણે અંદર ગુણી દઈએ સૌ પ્રથમ તો સોલ્યુશનની અંદર આપણે લખીએ કે બેને આપણે અંદર ગુણી દીધા ઓકે તો બેને આપણે અંદર ગુણી દઈએ તો પાંચ દુ દસ થઈ જાય ટુ એક્સ થઈ જાય ત્રણ દુ છ અને ચાર દુ આઠ થઈ જાય પ્લસ પાછળનું બધું એમનો ઓકે સરવાળો કરી નાખીએ અહીંયા સરવાળો નિયમ લાગશે એટલે દસ ને ઝીરો એટલે દસ ટુ એક્સ પ્લસ વન છ ને એક સાત અને આઠ પ્લસ વાય દસ પાંચ સાત અને ઝીરો હવે સમાનતાના નિયમ પછી સરખામણી કરવાની છે ખાલી તો સરખામણી કરી દઈએ આપણે કોની કોની સરખામણી કરીશું તો જો દસ દસ આવી ગયા અહીંયા સાત સાત આવી ગયો તો ટુ એક્સ પ્લસ વન બરાબર પાંચ તો ટુ એક્સ બરાબર પાંચ માઇનસ એક તો ટુ એક્સ બરાબર ચાર તો જ એક્સ બરાબર કેટલા થઈ જાય બે થઈ જાય કારણ કે બે ગુણ્યા બે શું થાય ચાર એટલે એક્સ બરાબર બે
આગળ વાત કરીએ વાય આવી રીતે મેળવીએ. વાય અહીંથી મળશે કે 8 + y = 0, તો વાય ઇઝ ઇક્વલ ટુ -8. તો 2 - 8 એવો એમ શીખું છું. જુઓ તો 2 - 8 અહીંયા જોજો, સી 2 અને 8, -8 સોરી છે. આ રીતે તમે એમ સિક્યુ સોલ્વ કરી શકો ઝડપથી. આગળનો અતિ મહત્વનો હજી એક એક્ઝામ્પલ, 9મો એક્ઝામ્પલ એમ સિક્યુ આપણે સોલ્વ કરીએ. જો a² = a હોય તો i + a^4 ખાલી જગ્યા થાય એમ કીધેલું છે. તો આવા દાખલાની અંદર જનરલી કાંઈ હોય નહીં, માત્ર તમારે થોડુંક લોજિક લગાવવું પડે કે તમને આ વસ્તુ પૂછેલી છે, સમજો. તો આ વસ્તુ આપણે લખી દઈએ આપણે કે i + a આખાની 4 ઘાત પૂછેલી છે. તો i + a ને આપણે આમ લખી શકીએ વર્ગ અને આખાનો વર્ગ. તો અહીંયા વર્ગનું વિસ્તરણ તમને આવડું છે કે વર્ગનું વિસ્તરણ શું થાય? તો કે i નો વર્ગ એટલે i જ થવાનો છે, એટલે i + 2a, રેડી, 2ai + a² આખાનો વર્ગ, બાકી છે હજી. ઓકે, હવે i એમનેમ લેવા દઈએ. હવે 2a * i એટલે ગુણાકાર 2a થઈ જાય ખાલી, + a² રકમમાં. જુઓ કે a² = આપણે a11 કીધું, તો આપણે એ લઈ લઈએ, આખાનો વર્ગ તો છે જ હજી. તો i + 2a + a એટલે શું થઈ જાય? 3a થઈ જાય આખાનો વર્ગ. જો પાછો વર્ગ આવી ગયો ફરી એક વખત શું યાદ આવે? વર્ગનું વિસ્તરણ યાદ આવે હમણાં કીધું તો એમ. તો વર્ગના વિસ્તરણમાં i નો સ્ક્વેર એટલે શું થઈ જાય? i થઈ જાય i + 2 × 1 પહેલું બીજું, તો 3 × 2 = 6 i a એવું આવે. ખ્યાલ હોય તો સૂત્ર શું આવે એ લખી દે બાજુમાં, કે a + b આખાનો વર્ગ બરાબર a² + શું આવે? 2ab + b² આવું સૂત્ર આવે. એટલે તો 2abમાં આપણે 6a i a થાય ને, કારણ કે આ બેન ગુણાકાર ×2 કરવા પડે, + 3 નો વર્ગ 9a² તો i 6a થઈ જાય અહીંયા, + 9 a² ફરી વખત શું લખાય જોવો તો રકમમાં, કે a² = શું આપેલું છે? a² = એ આપેલું છે, તો એ લખી દઈએ. તો i 6a + 9 એકલા થઈ જાય 15a. તો આવો કોઈ એમ સિક્યુ છે? ઘણી વિકલ્પ છે 15a વાળો, i + 15a. તો કે આ જો અહીંયા જો i + 15a છે ને. તો આપણે સી જવાબ આપણો સાચો છે, આન્સર ઇઝ સી, અવર રાઈટ આન્સર. ક્લિયર સમજાય છે આખી વાત? આગળ વધીએ. આગળ આપણે 10મા એમ સિક્યુ તરફ આગળ વધીએ. એકદમ ઇઝી એમ સિક્યુ છે, થોડુંક ટફ ને થોડુંક આપણે લેવલ વધારેલું છે સમજવા માટેનું લેવલ. તો એની અંદર તમને આપણને પૂછેલું છે કે ભાઈ શ્રેણીક a = x^r, જો શ્રેણીક a ને x^r અને x + 5 શું છે? સ્તંભ છે. શ્રેણીક b ને y^r અને 10 - 11 - y સ્તંભ છે. એટલે આમ લખી દઈએ આપણે શોર્ટમાં, સોલ્યુશન એ શ્રેણીકને શું છે? તો કીધું આમ લખી દેવાય, પેલું એક્સ આવે, બીજું શું આવે? x + y, તો ક્રોસ આવે ને વચ્ચે, ક્રોસ પેલો ત્યાં થાય, ચાલો ક્રોસ કરી નાખીએ પેલું ને આખું, રેડી. અને હાર અને સ્તંભ કહેવાય. આમાં પણ આપણે હાર કેટલી આપી છે? y હાર, ક્રોસ શું આપ્યું છે? 11 - y, એટલે હાર ને. હવે જો એ બી અને બી એ બંનેનું અસ્તિત્વ હોય તો એક્સ અને વાય શોધો. હવે એ બી, રેડી, એ બીનું અસ્તિત્વ ક્યારે હોય? રેડી, તો એ બી ક્યારે બને? તો કે જ્યારે એક્સ, રેડી, અહીં એક્સ અને અહીંયા વાય ક્રોસ 11 - y થાય. અને બી એ ક્યારે બને? તો બી એ ક્યારે બને? તો કે બી એની અંદર આ બી એનો પહેલો ઘટક અને બીજું ક્રોસ સારે શું હોય? તો કે x + 5 હોય, રેડી, ક્લિયર. તો એનો મતલબ કઈ કઈ વસ્તુને આપણે સરખામણી કરવાની રહી એવો પ્રશ્ન થાય. તો આપણે આની આની સરખામણી કરવાની થાય કે એક્સ બરાબર, જોજો ખાસ એક વસ્તુ યાદ રાખો કે ભાઈ એ બી અને બી એ નું અસ્તિત્વ હોય તો એક્સ અને વાય શોધો કીધું, એટલે એ બી, હવે એ બી નું અસ્તિત્વ છે એટલે એ બી બને છે. તો એ બી એટલે પેલા એક્સ બરાબર આ કિંમત હોય, રેડી, એક્સ બરાબર કઈ કિંમત હોય? 11 - y કિંમત હોય. અને જો બી એ નું અસ્તિત્વ હોય એટલે બી એ નું અસ્તિત્વ હોય ઉલટું, તો વાય બરાબર અને આનું પહેલાનું છેલ્લું, આ પહેલાનું છેલ્લું એટલે વાય બરાબર x + 5 હોય. વાય બરાબર શું હોય? x + 5 હોય, ક્લિયર.
तो सरखा अँ शीखा पड़ जाए कि आपने सामने से आपने सामने से खबर है कि जयरे ए बी और बी एन अस्तित्व हो जैसे चौरस मैट्रिक्स बनता हो थ्री क्रॉस थ्री हो टू क्रॉस टू मैट्रिक्स हो तो बने के सामान ज हो तो एक्स बराबर अगियार माइनस वाई और बीजू वाय बराबर एक्स प्लस पाँच आप लखी सकी। ओके तो हमें y ने अमनम रहवा दी एक्स की किमत अपने ऊपर थी मूकी आने परिणाम नंबर कही दिए तरी किमत मूकी कि अगियार माइनस वाय प्लस पाँच तो वाई पहली बाजू तो टू वाय बराबर अगियार प्लस पाँच तो अगियार ने पाँच थी जाए टू वाय बराबर अगियार ने पाँच सोल जड़ी तो वाय बराबर के थी जाए आठ जो वाय आठ हो तो आठ मूकी देवा तो एक्स बराबर अगियार माइनस आठ तो एक्स बराबर अगियार आठ के त्रन तो थ्री और आठ एवं ऑप्शन है थ्री आठ अँ सी ऑप्शन है क्लियर। आगे बढ़िए अगियार एक्जाम्पल कि जो ए बराबर वन 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 हो तो ए नी सौ घात बराबर खाली जगह था ए रेस टू हंड्रेड इज इक्वल टू खाली जगह सूत्र याद रखो आनी अंदर सूत्र याद रखो कि ए रेस टू एन बराबर जवाब आए कि टू रेस टू एन माइनस वन इन टू ए तो सौ कीधा से अँ तो बे सौ माइनस एक इंटू ए अले बेनी नवाणु इंटू ए जवाब आशे बेनी नवाणु इंटू ए बी रेडी जारे पण अहीं रीते आ वन 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 घटको होय रेडी त्यारे आवुं थशे कदाच जो वन 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 घटको होय त्यारे सूत्र शुं आवे एनी एन इज इक्वल टू टू रेस टू एन माइनस वन इंटू ए रेडी जेटला तमने आपेला होय एटले एन कहेवाय ऊपर तो अहीं सौ माइनस एक एटले नवाणु बेनी नवाणु घात इंटू ए जवाब जो ए चौरस श्रेणीक हो तो ए इंटू एडेस खाली जगह श्रेणीक थे तो हमें अपने बात करी रेडी एक्जाम्पल नंबर एक अंदर बात करी कि एक श्रेणीक हो चौरस श्रेणीक हो तो केव हमेशा समित ज होते जो हजी एक वक्त आप बता दीजिए कि आप जो सॉल्व करो ये एक्जाम्पल आग रेडी चौरस श्रेणीक हो तो हमेशा केव समित ज हो अत्यार हाल से नहीं एम सीख्य चौरस श्रेणी वालों नहीं रेडी अलग प्रकार है। ओके तो याद रखो कि चौरस प्रकार श्रेणी हो इंटू एडेस कर जवाब शू हमेशा समित जाए हमें जो ए इज इक्वल टू आ रीते आपेलू हो आई जीरो जीरो आई एन बिलोंग्स टू एन में लेवा है तो एनी चार एन बराबर खाली जगह था कीधु तो आप भाई ए स्क्वेर मेवीए मित्रों ए स्क्वेर एट शूँ लखाए कि आई जीरो जीरो आई इन ब्रेकेट में आई जीरो जीरो आई गुणाकार करिए तो गुणाकार शूँ आए हार नो स्तंभ साथ आई स्क्वेर पीछे आनों पास को साथ पास बीजे बीजा स्तंभ साथ करिए आई गुण जीरो एट जीरो जीरो आई एट जीरो जीरो आई स्क्वेर आन घन मेलवीए तो एन घन एट शू ए स्क्वेर इंटू ए थाय तो ए स्क्वेर अपन ने आई स्क्वेर जीरो जीरो आई स्क्वेर इंटू ए एटले एट याद करो शू आई जीरो जीरो आई गुणाकार करिए तो फरी एक शू आई नो घन जीरो जीरो आई नो घन एवं आए यूज रीते एनी चार घात तो एनी चार घात एट थाय ए स्क्वेर इंटू ए स्क्वेर थाय अथवा तो एस एनो घन इंटू तब लखी सको एम कोई प्रॉब्लम नहीं एनो घन इंटू लखो तो आप अँपर जाए शू कर नाखो तो चले आई स्क्वेर जीरो जीरो आई स्क्वेर फरी आई स्क्वेर जीरो जीरो आई स्क्वेर हर तो शूँ थी जाए आई नी चार घात जीरो जीरो आई नी चार घात हवे याद करो आई नी चार घात एटले शूँ थी जाए आठ ने आई नी चार घात एटले वन थी जाए वन जीरो जीरो वन तो हवे कोईपणनी चार एन कीधु हो तो कोईपणनी तमे एन घात करो हड़ी कोईपण एवा पद आपेला हो तो हमेशा जवाब शूँ आए तो कि आ प्रकार जवाब आए कोई एम सीक्यू हो तो जवाब साचो तो एवं सी एम सीक्यू ख्याल आई गया कि आप चार एन पूछू तू हम चार अड़ी एन वे गुणो कोई पर तो जवाब तो आज आवा है कारण कि एम चार एक वक्त आ गया पीछे एनी एन घात करो तो जवाब तो शूँ आज जवाब आए क्लियर ना लखी दू कि भाई आई स्क्वेर इज इक्वल टू वन थे तब जाो रेडी तो ख्याल आई गए दरक ने आग एम सीक्यू सॉल्व करिए छाला एम सीक्यू आ प्रकार तमने आपेलो सरस मजा एम सीक्यू है अपना तो महत्व है यू पची वी एक्स और वाय प्रकार मेट्रिक्स हो तो आप यू वी और एक्स शोधवा है तो पहले यू वी आप मेरी दी यू क्या है अपनी पास टू माइनस थ्री और फोर
અને વી ક્યાં છે તો કે વી થ્રી છે, ટુ છે અને વન છે. ઘણી તાટિયા પ્રકારનો મેટ્રિક છે તો કે હાર કેટલી છે, આમાં એક હાર છે એટલે વન ક્રોસ થ્રી પ્રકારનો છે. આ કયા પ્રકારનો છે કે થ્રી ક્રોસ વન. તો બનતો નવો મેટ્રિક્સ કયો કોણ છે, વન ક્રોસ વન પ્રકારનો હશે, કારણ કે પહેલું છેલ્લું જોવાનું. વન ક્રોસ વન પ્રકારનો હશે તો કે હાર અને સ્તંભ લેવાની. ત્રણ દુ છ, પછી ત્રણ દુ છ એટલે માઇનસ છ, ચાર એકા ચાર એટલે પ્લસ ચાર. આવડી જાય જવાબ શું આવે, ચાર. મેટ્રિક્સની અંદર ચાર વન ક્રોસ વન પ્રકારનો મેટ્રિક્સ થઈ ગયો વન ક્રોસ વન. આગળ શું મેળવવાનું છે, એક્સ વાય. તો એક્સ લખાવો મિત્રો કેટલો છે, જો અહીંયાથી એક્સ લખાવવાનો છે તમારે કે ઝીરો છે, ટુ છે અને થ્રી છે. અને વાય, વાય અહીંયા જ તમારે લખી શકો છો ટુ ટુ અને ફોર. તો હવે આ કયા પ્રકારનો છે તો કે વન ક્રોસ થ્રી પ્રકારનો ફરીથી છે અને આ થ્રી ક્રોસ વન. તો બનતો મેટ્રિક્સ વન ક્રોસ વન પ્રકારનો છે, એ તમને ખ્યાલ આવી ગયો. હાર અને સ્તંભનો ગુણાકાર કરીએ અને અહીંયા મેટ્રિક્સ કરી નાખીએ. જો તમે તો નહીં, ઝીરો ગુણ્યા બે એટલે ઝીરો, બે ગુણ્યા બે ચાર, પછી ચાર તેરીને બાર. ભાઈ તો બાર ને ચાર કેટલા થઈ જાય મિત્રો, બાર ને ચાર સોળ. તો અહીંયા થઈ જાય સોળ પ્રકારનો વન ક્રોસ વન પ્રકારનો મેટ્રિક્સ. આ જોવા સરવાળો કોણ કીધું છે કે ભાઈ યુવી પ્લસ એક્સ વાય, તો આ મેટ્રિક્સ છે ચાર પ્લસ આ એક્સ વાયનો મેટ્રિક્સ છે સોળ. તો સરવાળો સોળ ને ચાર શું થઈ જાય, વીસ થાય. તો વીસ, વીસ જવાબ આવે, આવો કોઈ આન્સર છે. શ્રેણીકની અંદર વીસ હોવો જોઈએ, ખાસ ભૂલાય નહીં. ઉતાવળમાં તમારે વીસ ટીક કરી નથી આવવાનો, એ જોબમાં ન આવે, બદલામાં શું જોબમાં આવે, ડી જોબમાં. તો આશા રાખજો તમને ખ્યાલ આવી ગયો હશે સંપૂર્ણ વિડીયોની અંદર. આની પીડીએફ પણ તમે અમારા વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે. આવા સરસ મજાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ઝડપથી આ વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરો, જેનાથી એને પણ ખ્યાલ આવે કે આવા પ્રકારના એમસીક્યુને આ રીતે સોલ્વ કરી શકાય છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.